नमोस्तु 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 ऋणमो लोई श्रोत्रिकाड़वर्ती अर्हंताणम ऋणमो लोई श्रोत्रिकाड़वर्ती सीताणम ऋणमो लोई श्रोत्रिकाड़वर्ती आयरियाणम ऋणमो लोई श्रोत्रिकाड़वर्ती उज्जयाणम ऋणमो लोई श्रोत्रिकाड़वर्ती शवशाहूणम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामनं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समय इशाराय स्वानुभूतिया चकाशते चिस्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एगो में शाशदो अपाज्ञान दर्शन लखनो शेषा में बाहिरा भावा सवे संयोग लखना। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शनमय करे कयन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे। जे जाण तो अरहंत ने गुण द्रव्य ने परियई पणे ते जीव जाणे आत्म ने तछुमो पामे लय खरे। नथी अप्रमत के प्रमत नथी जे एक नायक भाव छे ए रीत सुध कथाय ने जे ज्ञात ते तो तेज छे। जेम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे जाणे ज कर्मोदय निर्जरा बंद तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ सुत केवड़ी कथिताशमय प्रावृत हो। तुस्ताप निज ने मोक्ष पंथे ध्यानुभवते हने तेमाज नित्य विहार कर नहीं विहार पर द्रव्यो विषय। ओम श्री नम सिद्धेभ्य नम सिद्धेभ्य नम। आचार्य देवश्री कुंदकुंद भगवान द्वारा रचायेलू आ समयसार परमागम दृष्टि प्रधान शास्त्र छे तेना मोक्ष अधिकारनी 294 गाथा उपर आपड़ी चर्चा पूर्णाहुति ना आरे छे। छेलो पेरेग्राफ छे ने आम तो आ पेरेग्राफोनी पण चर्चा आपणे घणी शरूआत थी ચાલી આવે છે। આત્માને બંધના લક્ષણ કેવી રીતે જુદા જુદા છે આમાં આચાર્ય ભગવાને બે પેરેગ્રાફને સ્વલક્ષણ આત્માનું અને બંધનું લક્ષણ રાગ એ બેયને જુદા જુદા વિસ્તૃત સિદ્ધ કર્યા છે। વિસ્તૃત ઘણો એનો વિસ્તાર કરીને આત્માનું લક્ષણને બંધનું લક્ષણ વર્ણનમાં કહેવામાં આવ્યું છે। તો આખી ગાથા છે એ આખી ગાથા ખરેખર લક્ષણને બતાવનારી ગાથા છે। લક્ષણ કોને કહેવાય અને લક્ષણથી બીજું જે બંધનું લક્ષણ હોય એ પૃથક કેવી રીતે હોય એની આખી ચર્ચા આ ગાથામાં સુંદર રીતે આચાર્ય ભગવાને નિરૂપણ કરેલી છે। અત્યારે હમણાં પૂજ્ય બેનશ્રી ચર્ચા ચાલતી હતી તેમાં પણ આ જ વિષય હમણાં થોડી વાર પહેલાં આવ્યો, 2-3 વિષયો આવ્યા એમાં એક જ્ઞાન નહીં ને ક્રિયા નહીંની ચર્ચા ચાલતી હતી કે ભાઈ પ્રવચન સારના નય અધિકારમાં આવે છે કે જ્ઞાન નહીંથી પણ મોક્ષ થાય અને ક્રિયા નહીંથી પણ મોક્ષ થાય તો એમ કે એ કેવી રીતે। તો પૂજ્ય બેનશ્રી કહેતા હતા કે જ્ઞાન નહીંથી મોક્ષ થાય એટલે કે જ્ઞાન આત્માનું સ્મરણ કરે, જ્ઞાન આત્મામાં લીન થાય એટલે મોક્ષ માર્ગની ઉત્પત્તિ થાય ને પછી મોક્ષ થાય। તો પછી પ્રશ્ન એવો ઉપાડ્યો કે તો ક્રિયા નહીંથી મોક્ષ થાય એમાં શું, એમાં તો શુભ ભાવના અનુષ્ઠાનની વાત લીધી છે નયોના પ્રકરણમાં, તો એ શુભ ભાવની ક્રિયાથી પણ મોક્ષ થાય એમ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આચાર્ય ભગવાને લખ્યું જ પ્રવચન સારમાં। તો બેનશ્રીએ જવાબ આપ્યો કે ભાઈ એવું છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કીધો છે, એ સમયે શુભ ભાવ હોય છે, પૂર્વ પર્યાયમાં પણ શુભ ભાવ હોય છે, એનું જ્ઞાન કરાવીને એમ કહે છે કે જ્ઞાન ક્રિયાથી તો મોક્ષ થાય પણ ક્રિયા નહીંથી પણ મોક્ષ થાય
ઈ ખરેખર પૂર્વ પર્યાયની અપેક્ષાએ કથન છે. કોઈ શુભભાવ વર્તમાનમાં હોય ને એનાથી કોઈ મોક્ષ થઈ જાય એવી કોઈ વ્યવસ્થા આચાર્ય ભગવાને ક્યાંય બતાવી નથી. જયસેન આચાર્યમાં બહુ આવે, જયસેન આચાર્યની ટીકા તમે વાંચો, અમૃતચંદ્ર આચાર્યની ટીકા છે, તો એમાં એમાં વ્યવહારથી નિશ્ચય થાય. રીતસર લખ્યું હોય વ્યવહારથી નિશ્ચય થાય, તો હવે વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારનો આપણે નિષેધ કરીએ. અહીંયા અમૃતચંદ્ર આચાર્ય 11મી ગાથામાં કુંદકુદ આચાર્ય એમ કે સગળો વ્યવહાર અભૂતાર છે, અને ત્યાં કે વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય, તો કે એ પૂર્વ પર્યાયમાં કેવો વ્યવહાર હતો એનું જ્ઞાન કરાવે છે. નિશ્ચય કોઈ વ્યવહારની ક્રિયાથી નિશ્ચય ન થાય, વ્યવહારનો અભાવ થાય ત્યારે જ નિશ્ચય પ્રગટ થાય. કોઈ એક ભાવનો અભાવ થાય ત્યારે જ બીજા ભાવનું ઉત્પન્ન થવું થાય. કોઈ વ્યવહાર કરતાં કરતાં કોઈ શુદ્ધતા થઈ જાય કે નિશ્ચય પ્રગટ થઈ જાય એવું તો હોય નહીં. પછી બીજો પ્રશ્ન કરતા હતા કે દ્રવ્ય ગુણ પર્યાયમાંય જ્ઞાન છે, કે આપણો વિષય ચાલે છે એ, કે દ્રવ્ય ગુણ પર્યાયમાં જ્ઞાન છે એમ વિચાર કરે તો પણ સમ્યક દર્શન થઈ શકે, કે એકલો જ્ઞાયક છું એમ વિચાર કરે તો જ સમ્યક દર્શન થાય, એવો પ્રશ્ન આવ્યો હમણાં. આ પ્રશ્ન ઘણાયનો છે, પ્રશ્ન કરનારે તો કહી રહ્યો, પણ ઘણાય શ્રોતાઓ આ પ્રશ્ન કરતા હોય છે, મને કરે છે ઘણાય. ભાઈ, બેય અપેક્ષા બેય જગ્યાએ યથાર્થ છે. શ્રદ્ધાની જ્યારે વાત ચાલતી હોય ત્યારે કોઈ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ વિકલ્પો ન હોય, ત્યારે શ્રદ્ધા અહમ એકલી નિર્વિકલ્પ હોવાથી જ્ઞાયકમાં જ અહમ કરે. એટલે એ શ્રદ્ધાનો વિષય બતાવવો હોય ત્યારે ગુણ પર્યાયના ભેદોથી પાર એકલું ચૈતન્ય તત્વ જ્ઞાયક તત્વ છે એમાં જ અહમ કરતા અનુભૂતિ થાય એમ બતાવે. પણ જ્યારે જ્ઞાનથી વાત ઉપાડતા હોય તો જ્ઞાન છે એ લક્ષણ છે આત્માનું, એટલે જ્ઞાન લક્ષણને પર્યાયમાં ઓળખે તો એ ગુણમાં સમાહિત થઈ જાય અને એ ગુણો જ્ઞાયકમાં સમાહિત થઈ જાય, તો એમ દ્રવ્ય ગુણ પર્યાયને જાણતા પણ ખરેખર જ્ઞાનમાં જાણતા એવી રીતે પણ અનુભૂતિ સુધી જીવ પહોંચી શકે એમ બે વાત હમણાં પૂજ્ય બેનશ્રી કરતા હતા. આપણી ચર્ચા ચાલે છે 294 ગાથા ઉપર. એમાં આપણે સવારે આખો આ એક પેરેગ્રાફ જોયેલો કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે, અર્થાત અન્ય દ્રવ્યોમાં તે નથી. એટલે સમસ્ત શેષ દ્રવ્યોમાં આપણે બીજા 5 દ્રવ્યો, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને 6ઠા પણ અન્ય જીવો જે છે એને પણ એમાં બધા જીવો છે, એ ખરેખર એનું લક્ષણ જે છે એ જુદું છે, મારું ચૈતન્ય લક્ષણ છે એ જુદું છે, એમ 6 દ્રવ્યથી પૃથક એક મારું દ્રવ્ય છે જે રહેલું છે 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં, પણ જે 5 દ્રવ્ય જે કીધા એના સિવાય પણ 6ઠું અન્ય દ્રવ્ય વાળો પણ જીવ છે, એ બીજા જીવમાં પણ ચૈતન્ય લક્ષણ છે, એ લક્ષણ જુદું અને મારું ચૈતન્ય લક્ષણ જુદું, એમ કરીને અહીંયા શેષ દ્રવ્યોથી અસાધારણ મારું જે લક્ષણ છે તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે, એટલે કે મારા ચૈતન્ય લક્ષણમાં મારું સ્વલક્ષણ ચૈતન્ય એટલે કે જ્ઞાન લક્ષણ છે તે બીજા અન્ય દ્રવ્યોથી જુદું, લક્ષણથી મારું ચૈતન્ય તત્વ જુદું પડે છે, તે ચૈતન્ય પ્રવર્તું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. એટલે અહીંયા પ્રવર્તું થકુંમાં ગુણ લેવાના છે, એ ગુણમાં પ્ર એટલે વિશેષપણે, વર્તતું એટલે વર્તવું, વર્તવું 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 એ ગુણની ચર્ચા છે. એમાં લખે છે એમ કે પ્રવર્તું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે, પણ એ પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અહીંયા પ્રવર્તવાનો અર્થ ગુણ થાય છે. ચૈતન્ય પ્રવર્તું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે એ પર્યાયની ચર્ચા છે. નિવર્તું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે, ઉપરમાં પ્રવર્તું થકુંમાં ગુણોની ચર્ચા, નિવર્તું થકુંમાં પર્યાયની ચર્ચા અને ચૈતન્ય લક્ષણ ઉપર આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય કીધું. એ સ્વલક્ષણ પ્રવર્તું થકું અને નિવર્તું થકું, એ સ્વલક્ષણ એટલે કે ચૈતન્યનું જ્ઞાન લક્ષણ, એ ત્રિકાળી દ્રવ્યમાં પણ છે, ગુણોમાં પણ છે અને એની વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં પણ એનું જ્ઞાન લક્ષણ છે. ત્રણેયમાં જ્ઞાન લક્ષણ વ્યાપ્યપણે રહેલું છે, એ વ્યાપ્યપણે રહેલું છે એટલે કે દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, પર્યાયમાં જ્ઞાન એવા લક્ષણથી અહીંયા આખી ચર્ચા ઉપાડે છે. અહીંયા કોઈ મોરાગ દ્વેષના પર્યાયના પરિણામની ચર્ચા નથી,
કોઈ સુત પરિણમનની ચર્ચા નથી. અહીંયા લક્ષણની, માત્ર લક્ષણની ચર્ચા ચાલે છે. એટલે અહીંયા કહે છે કે નિવર્તું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે તેમ લક્ષિત કરવું, લક્ષણથી ઓળખવું. એટલે કે સહવર્તી ગુણો કે ક્રમવર્તી પર્યાયો તે બધું આત્મા જ છે, એમાં ક્યાંય ભેદ નથી, કારણ કે એમાં કોઈ અશુદ્ધતા નથી. જ્યાં અશુદ્ધતા હોય એ આત્માની બહાર હોય, જ્યાં શુદ્ધતા નવી પ્રગટ થાય એ પણ ખરેખર ઉત્પાદવેવાળી પર્યાયમાં નવું પ્રગટ થતું હોવાથી એ લક્ષણ સાથે સંબંધ ન ધરાવતું હોય. પણ લક્ષણ હોય એ કાયમી હોય, લક્ષણ વિનાનો કોઈ જીવ ન મળે. જ્ઞાન લક્ષણ, ચૈતન્ય લક્ષણ કાયમી લક્ષણ હોય, માટે એને અહીંયા એમ કહે છે કે સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું, લક્ષણથી ઓળખવું. અર્થાત જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું, કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ થાય છે, અર્થાત ચૈતન્ય લક્ષણથી જ ઓળખાય છે. જો આમાં લખે છે કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે, એક જ લક્ષણ છે જ્ઞાન, એ લક્ષણથી જ આત્મા લક્ષ થાય છે. એના વિના કોઈ લક્ષણથી આત્મા લક્ષિત થઈ શકતો નથી. અને અહીંયા આપણે લીધું હતું સવારે કે આ લક્ષણ છે એ એવું છે કે બીજા કોઈ દ્રવ્યોમાં નથી. અમૂર્તિક આત્માને કયો તો અમૂર્તિક તો બીજા દ્રવ્યો પણ છે, અસ્તિત્વ આત્માને કયો તો અસ્તિત્વ બીજા દ્રવ્યોમાં પણ છે, પણ ચૈતન્યપણું જે છે એ એકલું જ્ઞાન આત્મામાં રહેલું છે, એ બીજા કોઈ દ્રવ્યોમાં હોતું નથી. માટે જો આ લક્ષણ બીજામાં વ્યાપતું હોય, અમૂર્તિક લક્ષણ તમે કયો તો અતિ વ્યાપ્તિ એવો દોષ આવે. અતિ વ્યાપ્તિ એટલે કે એકમાં હોય એ પાછું બીજામાં હોય તો એ લક્ષણને અતિ વ્યાપ્તિ કહેવાય. કોઈ પણ લક્ષણમાં અતિ વ્યાપ્તિ દોષ આવે તો એને ખરેખર તે દ્રવ્યનું તે લક્ષણ ન કહેવાય, કારણ કે અન્ય દ્રવ્યમાં પણ એવું લક્ષણ હોય તો એવા લક્ષણથી પોતાનું દ્રવ્ય પકડી ન શકાય. કારણ કે તમે અમૂર્તિકથી પકડવા જાઓ તો આપણે ધર્મ અધર્મ આકાશકાળ બધા અમૂર્તિક છે, અને ચેતન પણ અમૂર્તિક હોય તો અમૂર્તિક એનું વાસ્તવિક લક્ષણ નથી એમ કહેવા માંગે છે, કારણ કે બીજા દ્રવ્યોમાં છે એટલે અતિ વ્યાપ્તિ નામનો દોષ આવે છે. ચૈતન્ય લક્ષણ જ એક એવું છે કે એકલું માત્ર આત્મામાં જ છે, એટલે એવા ચૈતન્ય લક્ષણથી જ આત્મા લક્ષિત થઈ શકે છે એમ આપણે સવારે લીધું હતું. વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો, આટલું આત્માના સ્વલક્ષણ વિશે. સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું છે, એટલે અનંત ગુણો વિના આત્મા નહીં, અનંત એની પર્યાયો વિના પણ આત્મા નહીં, અને આત્મા વિના અનંત ગુણો નહીં, ને આત્મા વિના અનંત પર્યાયો નહીં, એને અવિનાભાવીપણું કહેવાય. એમ જેમ કે જ્ઞાન વિના આત્મા નહીં, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં 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 આત્મા, અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, એટલે કે એ બેને અવિનાભાવીપણું છે, એક વિના બીજું રહી નથી શકતું, એ બે સાથે સાથે જ હોય છે, એટલે તેને અવિનાભાવીપણું કહેવામાં આવે છે. એવા અવિનાભાવીપણું હોવાથી એ ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો, આટલું આત્માના સ્વલક્ષણ વિશેની ચર્ચા આપણે સવારે પણ કરેલી આ સ્વલક્ષણની ચર્ચા છે. હવે આખી બંધ લક્ષણની ચર્ચા કરવામાં આવે છે. આ ચર્ચા પણ બહુ અગત્યની છે, એટલે જ આપણે અત્યારે લેવાનો વિચાર કર્યો કે આ આપણી એક ગાથા પૂરી થઈ જાય. હવે બંધના સ્વલક્ષણ વિશે કહેવામાં આવે છે. બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે, એટલે કે બંધનું જે સ્વલક્ષણ છે એ આત્મદ્રવ્યમાં નથી, આત્મદ્રવ્યથી જુદું જે છે એવા રાગાદિક છે એ બંધનું લક્ષણ છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું એટલે કે સાધારણપણું ધરતા ધારણ કરતા પ્રતિભાસતા નથી, એટલે કે આત્મદ્રવ્ય પાસે આત્મદ્રવ્યની સાથે કાયમ માટે રાગ હોય જ એવું સાધારણપણું એમાં નથી. કારણ કે આત્મા જ્યાં હોય ત્યાં રાગ ન પણ હોય, રાગ વિના પણ અનંતમાં આત્મા તમને જોવા મળશે, પણ જ્ઞાન વિનાના કોઈ આત્મા નહીં જોવા મળે. રાગ વિનાના અનંત કેવડી મળશે, રાગ વિનાના અનંત સિદ્ધો મળશે. રાગ નિર્વિકલ્પ દશામાં જ્ઞાની પરિણમતો હોય ત્યારે પણ રાગ વિનાનો એ જીવ તમને જોવા મળશે, પણ જ્ઞાન વિનાનો જીવ તમને કોઈ જોવા નહીં મળે.
અજ્ઞાની જોવો તો પણ એની પાસે જ્ઞાન ઉપયોગ છે, અભવી જોવો તો પણ એની પાસે જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિ પાસે જ્ઞાન છે, કેવડી પાસે જ્ઞાન છે, સિદ્ધ પાસે જ્ઞાન છે. એટલે જ્ઞાન અસાધારણ લક્ષણ જે કીધું છે આત્માનું, એ જ્ઞાન વગરનો કોઈ જીવ તમને જોવા નહીં મળે, રાગ વગરનો તમને જીવ જોવા મળશે. એટલે રાગને બંધનું લક્ષણ કહે છે અને આત્માને આત્માનું લક્ષણ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અનંત જીવો તમને રાગ વિનાના જોવા મળશે, પણ જ્ઞાન વિનાનો તમને એક પણ જીવ જોવા નહીં મળે. એટલે રાગ છે એ આત્માનું લક્ષણ નથી, બંધનું લક્ષણ છે. એમ અહીંયા કહેવા માગે છે કે સાધારણપણું ધરતા ધારણ કરતા પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. એટલે કે રાગાદિક જે છે એ સદાય ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મા છે. આ ચૈતન્ય ચમત્કાર શબ્દ છે ને અમૃતચંદ્ર આચાર્ય બહુ વાપરે આ સમયસારમાં, 37મા શ્લોકમાં એ વાપરો છે ચૈતન્ય ચમત્કાર શબ્દ. ભીના ભાવા નો દ્રષ્ટા, એકલો મને ચૈતન્ય ચમત્કાર દેખાય છે, બીજું મને કાંઈ દેખાતું જ નથી, એમ ચૈતન્ય ચમત્કાર, ચૈતન્ય ચમત્કાર, ચૈતન્ય ચમત્કાર. ઘણી ગાથાઓમાં અને ઘણા કળશમાં ચૈતન્ય ચમત્કાર શબ્દ આવે. અમૃતચંદ્ર આચાર્ય બધી જગ્યાએ આ ચૈતન્ય ચમત્કાર શબ્દ બહુ લખે છે. એટલે કે કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. એટલે કે ચૈતન્ય ચમત્કારથી રાગાદી ભાવો ભિન્ન હોય છે, એ ભિન્નપણે પ્રતિભાસે છે. એટલે કે એ ભિન્ન છે એવું જ્ઞાન થાય છે અહીંયા, કે આ મારામાં નથી, આ મારાથી ભિન્ન છે એવું પ્રતિભાસિત થાય છે. એટલે કે એવું જ્ઞાન થાય છે, એવો પ્રતિભાસ થાય છે. એટલે કે ભિન્નનો પ્રતિભાસ હોય અને અભિન્નનું જાણવું હોય, આ સિદ્ધાંત. કોઈ પણ ભિન્ન પદાર્થ હોય તો ભિન્ન પદાર્થ હોય એ નિયમથી પ્રતિભાસિત થતો હોય, એ ભિન્ન પદાર્થ પ્રતિભાસિત થતો હોય એટલે જ એ ભિન્ન હોય, અને અભિન્ન હોય એનું નિયમથી જાણવું ચાલતું હોય. જાણવું ચાલતું હોય એટલે જ્ઞાનમાં આત્મા અભિન્ન છે એટલે એનું કાયમ જાણવું ચાલતું હોય, અને રાગ આત્મા અને જ્ઞાનથી ભિન્ન છે એટલે કાયમ એનું પ્રતિભાસિતપણું થતું હોય. જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી એનું પ્રતિભાસિતપણું થાય, રાગ ચાલ્યો જાય તો વિતરાગપણાનું પ્રતિભાસિતપણું થાય. પણ જ્ઞાનનું અનન્યપણું, જ્ઞાનનું અભિન્નપણું આત્મા સાથે નિયમથી ચાલુ ચાલુ ને ચાલુ હોય, કારણ કે એ ચૈતન્ય લક્ષણ છે એટલે એનું અભિન્નપણું હોય અને રાગનું ભિન્નપણું હોય. એટલે કહે છે કે ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે તેટલા જ રાગાદિક પ્રતિભાસતા નથી. એટલે કે જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં, એ સમસ્ત પર્યાયો ચૈતન્ય આત્માની છે, એમાં ગુણો પણ વ્યાપે છે, એમાં દ્રવ્ય પણ વ્યાપે છે, એમાં બધુંય પ્રતિભાસિત એટલે જ્ઞાન થયા કરે છે, એટલું જ ખાલી રાગાદિક પણ પ્રતિભાસે છે એમ નથી. કારણ કે જો આ મૂળ વિષય આવે છે, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. રાગાદિક હોય તો જ આત્માને કાંઈ લાભ થાય એવું ન હોય. એટલે આપણે એમના લીધું એમ કે રાગ વગરના કેટલાય જીવો હોય તો પણ આત્મલાભ તો એને ચાલુ જ હોય. રાગાદિથી પૃથક થઈ જાય તો આત્માનો લાભ થાય, રાગાદિ ચાલ્યા જાય તોય પણ આત્મલાભ સંભવિત હોય. કોઈ રાગની ક્રિયાથી, કોઈ શુભ ક્રિયાથી, કોઈ એટલી બધી શુભ ક્રિયામાં ઓતપ્રોત થઈ જાય, નવમી ગ્રેવેક સુધી જઈ આવે, છતાં પણ એવી કોઈ રાગાદિ ક્રિયાથી આત્માના ચૈતન્યપણાનો કોઈ લાભ બિલકુલ થતો જ નથી. એટલે આ એક વારંવાર વારંવાર ગુરુદેવ જે કહે છે ને કે ભાઈ રાગ છે એ પરદ્રવ્ય છે, પરસ્વભાવ છે, એનાથી કાંઈ આત્મલાભ સંભવતો નથી, તો એ શા માટે આટલું બધું જોર આપે છે કે અનાદિનો જીવ એ કરતો કરતો આવ્યો છે ને એટલે અહીં પહોંચ્યો છે. શું એ કરતો 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 શુભરૂપે પરિણમતો 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 અહીં આવ્યો છે, એટલે એને ચેતવે છે હવે કે તું અહીં સુધી તો પહોંચી ગયો, હે, શુભભાવના ફળરૂપે મનુષ્ય થઈ ગયો, મનુષ્ય થઈને અહીંયા આવી ગયો. મનુષ્યને દેવગતિ શુભભાવના ફળરૂપે મળે અને અશુભના ફળરૂપે તિર્યંચને નરક ગતિ મળે, પણ એ કોઈ પણ ગતિના અભાવ કરવા માટે સમર્થ નથી, એ ગતિ મેળવવા માટે સમર્થ છે. ગમે તેટલા શુભભાવ ચાલતા હોય અને એને કદાચ સ્વર્ગનો ભાવ મળે તો એ દુઃખી થવા માટે સ્વર્ગમાં જાય છે, ત્યાં કાંઈ સુખભૂખ છે નહીં, એ ખરેખર તો દુઃખી થવા જ જાય છે. ત્યાં ચારેય ગતિમાં દુઃખ છે, કોઈ ગતિમાં સુખનો છાંટો નથી. એટલે રાગનો નિષેધ નિરંતર પૂજ્ય ગુરુદેવ શ્રી કૈરા કરે છે. એનું કારણ આ છે, એક તો એ પરદ્રવ્ય છે,
એક તો એ કાયમ આત્મા સાથે રહેતો નથી, એના વિના પણ આત્મલાભ સંભવે છે, એક તો એ નીકળી જાય છે, એક તો એ પરલક્ષે થતો ભાવ છે, એક તો આકુળતાને ઉત્પન્ન કરનારો ભાવ છે, એક તો એના પ્રદેશને જ્ઞાનના પ્રદેશ નિયમથી પૃથક પૃથક હોય છે, કારણ કે રાગના પ્રદેશને આત્માના પ્રદેશ જો એક થઈ જાય તો જ્યારે કોઈ પણ પર્યાય જો આત્માનું અવલંબન લેવા જાય ત્યારે જો પર્યાયના પ્રદેશને રાગના પ્રદેશ જો એનાથી અભિન્ન હોય તો ખરેખર એ પ્રદેશનું પણ અવલંબન આવી જાય। જો આત્માના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ, દ્રવ્યના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ, એ પર્યાયના પ્રદેશમાં તમે કોઈ પણ પર્યાય લઈ લ્યો, અશુદ્ધ પર્યાય લ્યો કે શુદ્ધ પર્યાય લ્યો, અશુદ્ધ પર્યાયના પ્રદેશ તો નિયમથી પૃથક છે, પણ શુદ્ધ પર્યાયના પ્રદેશ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યથી પૃથક છે, એમ ચિદવિલાસકારે લીધું છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે। એટલે કોઈ પણ રાગના પ્રદેશ પણ તમે જોવો તો એ તો પૃથક જ છે, કારણ કે રાગ તો અણમળતો ભાવ છે જ્ઞાનથી, એ તો જુદો ભાવ છે, રીતસર ખ્યાલ આવે છે, નીકળી જતો ભાવ છે, પ્રદેશ નથી નીકળતા, પ્રદેશમાં જે રાગ છે એ નીકળી જાય છે। આત્મા તો અસંખ્ય પ્રદેશી છે, સમજો, આત્મા કેવો છે, અસંખ્ય પ્રદેશી છે, પણ જ્યાં સુધી જેટલા પ્રદેશમાં ઉત્પન્ન થતા હોય રાગનું વ્યાપકપણું હોય છે, જેટલા પ્રદેશમાં રાગ વ્યાપે છે, જેટલી પર્યાયમાં રાગ વ્યાપે છે, એટલી પર્યાયને ખરેખર આત્માથી એટલા પર્યાયના પ્રદેશોને જુદા ગણવામાં આવે છે, જ્યાં સુધી રાગ વ્યાપે છે ત્યાં સુધી। હવે એ રાગ વ્યાપવાનું બંધ થઈ જાય ને વિતરાગતા વ્યાપવા માંડે તો રાગની અપેક્ષાએ, રાગની પૃથકતાની અપેક્ષાએ વિતરાગતાના પ્રદેશને આત્માથી અભિન્ન કહેવામાં આવે। શું કહેવામાં આવે? રાગની પૃથકતાને કારણે વિતરાગતા થઈ એ વિતરાગતાના પ્રદેશને આત્માથી અભિન્ન કહેવામાં આવે। પણ જ્યારે કોઈ પણ દ્રવ્ય પર્યાયની ભિન્નતાની ચર્ચા આવે ત્યારે દ્રવ્યના પ્રદેશ પણ જુદા અને પર્યાયના પ્રદેશ પણ જુદા। જો દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ એક હોય, આમાં એ ચર્ચા આવે છે, એટલે આ વાત લઉં છું કે જ્ઞાન એક સમયે એક સાથે ઉપજે, રાગ પણ એક સમયે એક સાથે ઉપજે, બે ખરેખર તત્વ જુદા, એક આશ્રવ તત્વ અને એક જીવ તત્વ, તો બે તત્વ જુદા તો બેના પ્રદેશ જુદા, બે વસ્તુ જુદી તો બેના પ્રદેશ જુદા, એમ ગુરુદેવામાં લીધું છે। તો એક રાગ, એક એક ક્ષેત્રે રાગ ઉત્પન્ન થાય, તે જ ક્ષેત્રે અત્યારે આત્માનું જ્ઞાન ઉત્પન્ન થાય, બે પર્યાય છે, બે એક ક્ષેત્રે ઉત્પન્ન થતી હોવા છતાં ભાવે તો ભિન્નતા છે જ એની, ભાવ તો બેના જુદા જુદા છે, બેના ભાવ તો પૃથક છે, પણ ભાવ પૃથકની સાથે પણ જો તમે એની પ્રદેશ ભિન્નતા ન લ્યો અને તમે એમ લ્યો કે જ્ઞાનના પ્રદેશ અને રાગના પ્રદેશ બે એક છે, તમે એમ લ્યો, ધારો કે એમ વિચારમાં લ્યો કે એના પ્રદેશ એક છે, તો જ્યારે કોઈ પણ પર્યાય જ્ઞાયક એટલે જ્ઞાનમાં અહમ કરવા માટે આમ જાય ત્યારે જો રાગના પ્રદેશ આત્માના પ્રદેશથી જુદા ન હોય તો, કે પર્યાયના પ્રદેશ પણ દ્રવ્યના પ્રદેશથી જુદા ન હોય તો, પર્યાય જ્યારે દ્રવ્યમાં અહમ કરીને અવલંબન લેવા જાય ત્યારે પર્યાયને પર્યાયના પ્રદેશનું પણ અવલંબન આત્માની સાથે આવી જાય। જો પર્યાયને પર્યાયના પ્રદેશનું પણ અવલંબન ત્રિકાળી દ્રવ્યના પ્રદેશની સાથે આવતું હોય તો ખરેખર પર્યાય શુદ્ધ થઈ ન શકે। તો એ દ્રવ્યના પ્રદેશને પર્યાયના પ્રદેશને તમે જો એક ગણો તો એ પ્રમાણ થઈ ગયું, એ પ્રમાણ થઈ ગયું, અને પ્રમાણના આશ્રયે કદી પર્યાય શુદ્ધ ન થાય, એકલી ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ શુદ્ધ થાય। એટલે ત્યાં પ્રદેશ ભિન્નતા તમારે નિયમથી લેવી પડે, જો પ્રદેશ ભિન્નતા ન લ્યો તો પર્યાયના પ્રદેશને દ્રવ્યના પ્રદેશ પણ જો એક હોય, ભાવે ભિન્નતા તો ખ્યાલમાં આવે પણ પ્રદેશે ભિન્નતા પણ આ રીતે રહેલી છે, જ્યાં સુધી રાગ વ્યાપતો હોય ત્યાં સુધી રાગના પ્રદેશ જુદા છે, રાગની જગ્યાએ જ રાગ જાય ત્યારે તે જ ક્ષેત્રમાં તે જ સ્થળે વિતરાગતા ઉત્પન્ન થાય છે,
રાગનો અભાવ વિતરાગતાનો સદભાવ. તો એ પૂર્વ પર્યાયમાં રાગ હતો, વર્તમાન પર્યાયમાં વિતરાગતા થઈ, તો એ પર્યાયનો પ્રદેશ થઈ ગયો. તો એ પર્યાયનો પ્રદેશ છે, એ પ્રદેશનું કોઈ અવલંબન લઈએ તો ખરેખર દ્રવ્યના પ્રદેશને પર્યાયના પ્રદેશ એક હોય તો પર્યાયના પ્રદેશનું પણ અવલંબન આવી જાય, અને એનું અવલંબન લેતા કદી પર્યાય શુદ્ધ ન થાય. માટે અહીંયા કે જ્ઞાન અને રાગના પ્રદેશ આત્માના અને અશુદ્ધ પર્યાયના પ્રદેશ પણ જુદા, અને અશુદ્ધ પર્યાયની જગ્યાએ શુદ્ધ પર્યાય ત્યાં જ ઉત્પન્ન થતી હોવાને કારણે પૂર્વ પર્યાયમાં જો એ પ્રદેશ જુદા હોય તો વર્તમાન પર્યાય શુદ્ધ થઈ એના પ્રદેશ પણ જુદા જ હોય. એટલે ત્રિકાળી દ્રવ્યની શાશ્વત અસ્તિત્વની સ્થિતિ એક જુદી, એ વાસ્તવિક દ્રષ્ટિનો વિષય છે. જો તમે ક્યાંય પણ એની ભેળસેળ કરી લ્યો તો દ્રષ્ટિનો વિષય તમારી દ્રષ્ટિમાં ન આવી શકે. પર્યાય સહિતનું દ્રવ્ય જ તમારી દ્રષ્ટિમાં આવે, અને પર્યાય સહિતનું દ્રષ્ટિનું દ્રવ્ય દ્રષ્ટિમાં જ્યાં સુધી આવે ત્યાં સુધી પર્યાય શુદ્ધ ન થઈ શકે. એટલે અહીંયા જે ચર્ચા આખી આચાર્ય ભગવાન અહીંયા ઉપાડે છે, બંધનું લક્ષણ રાગ અને આત્માનું લક્ષણ જ્ઞાન, તો એમાં લક્ષણ ભેદે બેયના ભેદ પાડી અને બેયની પ્રદેશ ભિન્નતા, બેયની ભાવે ભિન્નતા, બેયની વસ્તુએ ભિન્નતા, એ ત્યાં સુધી એને લઈ જવી પડે. પૂજ્ય ગુરુદેવશ્રી તો એટલું બધું પ્રદેશ ભિન્નતાની ચર્ચામાં લેતા હોય છે, આપણે કલ્પના ન કરી શકીએ એટલું બધું ગુરુદેવ કહે છે કે દ્રવ્ય છે ને ત્રિકાળી દ્રવ્ય, એનું દ્રવ્ય, એ ત્રિકાળી દ્રવ્યનું ક્ષેત્ર, ત્રિકાળી દ્રવ્યનો કાળ અને ત્રિકાળી દ્રવ્યનો ભાવ, એ એક તરફ છે. પછી કહે છે પર્યાય, તો કે પર્યાયનું દ્રવ્ય, પર્યાયનું ક્ષેત્ર, પર્યાયનો કાળ અને પર્યાયનો ભાવ, એ બીજી તરફ છે. એમ બેની ભિન્નતા છે એમ કહે ગુરુદેવ. ત્યાં સુધીની વાત ગુરુદેવ કરતા હોય છે. આટલી બધી ભિન્નતા ખરેખર આ પુરુષ જ બતાવી શકે. અને નિયમથી જ્યારે તીર્થંકરના જીવનો જન્મ થાય ત્યારે જ વાસ્તવિક દ્રષ્ટિનો વિષય બહાર આવે, એ જ ખરેખર એ બહાર પાડી શકે. બાકી કોઈ આ રીતે દ્રષ્ટિનો વિષય એને દેખાય જ નહીં એ રીતે દ્રષ્ટિનો વિષય. તીર્થંકરનું દ્રવ્ય હોય એ છિન્ન ભિન્ન કરીને જોઈ લઈએ, પ્રદેશ ભિન્નતા જોઈ લઈએ, કયો પ્રદેશ ક્યાં કયા ક્ષેત્રે કેવી રીતે ક્યાં ભાવમાં ક્યાં પરિણમી રહ્યો છે, એ પ્રદેશમાં શું ચાલી રહ્યું છે, એટલી બધી સ્થિતિ એને જ્ઞાનમાં પ્રત્યક્ષ ખ્યાલમાં આવતી હોય ત્યારે જ ખરેખર આ પ્રદેશ ભિન્નતાનો વિષય આવો બહાર આવે. કેટલાય પ્રવચનોમાં ગુરુદેવે આ ચર્ચાઓ લીધેલી છે, કેટલી જગ્યાએ ગુરુદેવ આ વાત કરતા હોય છે. આપણે 31 બોલ પણ એના બહાર પાડ્યા છે, સુદંત તત્વમાં છે. આગળ કોઈને વાંચવા હોય તો જોઈ લેજો, નેટ ઉપર એ છે, આત્મધર્મ.com માં છે, મારી પાસે છે, કોઈને જોતા હોય તો. ગુરુદેવના જ આધાર, ગુરુદેવે જ જે વાત કરી હોય એ અલગ અલગ શાસ્ત્રોમાંથી તારવીને કાઢવેલા કે કેવી રીતે પ્રદેશ ભિન્નતા છે. જેમ સંવર અધિકાર લ્યો તો સંવર અધિકારમાં તો આશ્રવના પ્રદેશને ભિન્ન કહે, પછી સંવરના પ્રદેશને અભિન્ન કહે. પછી ગુરુદેવને એમાં કેટલા પ્રશ્ન પૂછ્યા, કેટલા પ્રશ્ન પૂછ્યા કે તમે એમ કહો છો કે આ પરિણમતો ભાગ જુદો અને અપરિણમતો ભાગ જુદો, પછી આવી રીતે એમ કે દ્રષ્ટાંત આપો. તો ગુરુદેવ દ્રષ્ટાંત આપે, ગુરુદેવને કહે કે પ્રદેશ ભિન્નતાનું દ્રષ્ટાંત આપો, તમે કયો છો એ અમને ખ્યાલમાં નથી આવતું. ગુરુદેવ કે પથ્થર હોય ને, પથ્થર, એ પથ્થર હોય, ધારો કે તમે પહાડ ઉપર જાઓ તો પથ્થર હોય, તો હવે આખો પથ્થર આમ 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 આખો પથ્થર હોય, હવે એ એમાં પથ્થરના અમુક ટોચ ઉપર જ ઘાસ ઉગતું હોય, સમજ્યા, અમુક ટોચ ઉપર ઘાસ ઉગતું હોય, તો ગુરુદેવ કે એ જેટલામાં એ ઘાસ ઉગ્યું ને એટલો પ્રદેશ છે ને એ પર્યાયનો પ્રદેશ છે, અને બાકીનો પ્રદેશ છે ને એ બધો દ્રવ્યનો પ્રદેશ છે, એમ પ્રદેશ ભિન્નતા છે. એટલું બધું ગુરુદેવ એવું દ્રષ્ટાંત આપે કે બેસી જાય તરત મગજમાં. એટલી બધી પ્રદેશ ભિન્નતાની ચર્ચા સંવર અધિકારમાં આપણા સમયસાર સીધી છઠ્ઠા ભાગમાં પાછળ 257, 258, 159 નંબરના પ્રવચન છે એમાં ખૂબ સુંદર રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ ચર્ચા કરી છે. આમ એને વાંચતા વાંચતા પ્રદેશ ભિન્નતા થતી જાય અંદર, એટલી બધી સ્થિતિ આમ તાદરૂસ તમને દેખાય કે ઓહો આવી રીતે છે પ્રદેશ ભિન્નતા, એટલી બધી ભિન્નતા ત્યાં બતાવી જ ગુરુદેવે. એટલે અહીંયા એ જ વાત કરે છે કે જ્ઞાનનું લક્ષણ જુદું છે,
બંધનું લક્ષણ રાગ જુદું છે, બેયની સ્થિતિ જુદી જુદી ચાલી રહી છે એનું આખું વિશ્લેષણ પૂજ્ય ગુરુદેવશ્રી આખી સ્વપર પ્રકાશક્તિ સિદ્ધ કરે છે. હમણાં હું ગુરુદેવનું પ્રવચનમાંથી વાંચીને બતાવું છું, બહુ સુંદર ગુરુદેવ વિવેચન કર્યું છે. આનું પ્રવચન સમયસાર 19મી વખતમાં 361 નંબરનું પ્રવચન છે. બધાએ લોકો સાંભળી લેજો, અહીં જેટલા બેઠા છે એટલા. આ પ્રવચન ખૂબ અપૂર્વ છે અને વારંવાર સાંભળવા જેવું છે. એમાં પુષ્કળ ખુલાસો ગુરુદેવે કર્યો છે, એટલો બધો ખુલાસો છે કે આખી સ્થિતિ તમારા જ્ઞાનમાં કોતરાઈ જાય આમ એકદમ, એટલો બધો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આ 361 નંબરના પ્રવચનમાં આવી ગયો છે. એમાં પહેલી જ લીટી ઉપાડી છે કે આ લીટી જે અહીંયા છે ને કે રાગાદી વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે, આ લીટીથી આખું પ્રવચન ચાલુ થયું છે અને એની પૂર્ણાહુતિ અહીંયા ટીકા પૂરી થઈ ત્યારે કરી છે. આખા પ્રવચનમાં બંધની ચર્ચા, ચૈતન્યના લક્ષણની ચર્ચા અને ખરેખર ચૈતન્યનું લક્ષણ જ્ઞાન છે અને એ જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે એની આખી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી આ પ્રવચનમાં લીધી છે. જો અહીંયા કહે છે કે કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે, અર્થાત રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે, વળી જે રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે તે ચૈતચેતક ભાવની જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે જ છે, એક દ્રવ્યપણાને લઈને નહીં. એટલે કે બે એક દ્રવ્ય નથી, એક દ્રવ્ય નથી એટલે બે એક તત્વ નથી. નવ તત્વ છે ને, નવ તત્વમાં એક આશ્રવ તત્વ છે, એક જીવ તત્વ છે. તો રાગાદી ભાવ છે એ આશ્રવ તત્વ છે અને જીવ છે એ ચૈતન્ય તત્વ છે. તો એ બે તત્વ તો પૃથક પૃથક છે, જો બે પૃથક ન હોય તો નામ ન પડે અલગ અલગ. તો પૃથક હોય એ અભિન કેવી રીતે થાય, પૃથક હોય એના પ્રદેશ ભેગા કેવી રીતે થાય, પૃથક હોય એનું ક્ષેત્ર અને એના ભાવ ભેગા કેવી રીતે થાય. જે પૃથક હોય એ પૃથક જ રહીએ, જો પૃથક હોય એને તમે પૃથક સ્વીકાર કરો તો જ તમને એની પ્રથકતા ખરેખર જ્ઞાનમાં ભાસે અને તો જ તમે જ્ઞાનમાં ચૈતન્યપણાનો અનુભવ કરી શકો. જો તમે કોઈ પણ તત્વને પ્રથક હોય એને તમે ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે પણ એનો છેડો પણ ક્યાંય અભિન તરીકે રાખો અને બાકીનું બધું જુદું રાખો તો પણ ખરેખર એની ભિન્નતા તમને જે રીતે ભાસવી જોઈએ એ રીતે બિલકુલ ન ભાસે, અને એ ન ભાસે તો અનુભૂતિ ન થાય એમ અહીંયા કહે છે. વળી જે રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે તે ચૈતચેતક ભાવની જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે જ છે. નિકટતા એટલે જુદાય, નિકટતા એટલે જુદાય. અતિ નિકટતા હોય કે દૂરની નિકટતા હોય, નિકટતાનો અર્થ જ જુદાય. એમાં અતિ નિકટતા લખવું હોય કે ભાઈ થોડાક હાવ નજીક દેખાય છે કે આમ દેખાય છે, એ ભિન્ન એટલે ભિન્ન. અતિ નિકટ કયો કે આમ આમ કયો, બધું ભિન્નનું ભિન્ન એટલે ભિન્ન. ભિન્નમાં નિકટતા હોય કે અનિકટતા હોય એની સાથે કાંઈ સંબંધ નથી. નિકટતા એટલે જુદાય, બસ એનો અર્થ એટલો. આ સૂત્ર છે, નિકટતા એટલે જુદાય, પણ નિકટતા હોય એટલે એક જેવા લાગે એમ અહીંયા અર્થ સિદ્ધ એ કરવું છે. પણ નિકટતા એટલે જુદાય એમ કહેવા માગે છે. ચૈત્ય ચેતક ભાવની જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે જ છે, એક દ્રવ્યપણાને લીધે નહીં. હવે જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટપટાદિક પદાર્થો દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે, ઘટપટાદિક પણાને નહીં. જુઓ શું કહે છે, દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક પદાર્થો, દીપક છે એ દીપક ઘટપટાદિ પદાર્થોને પ્રકાશા કરે છે. કારણ કે દીપક પ્રજ્વલિત હોય ને ત્યારે ઘટપટાદિ પદાર્થો છે એવો ખ્યાલ આવે. તો અહીંયા શું કહે છે કે દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક પદાર્થો દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે. દીપક વડે પ્રકાશવામાં આવતા દીપક કેવો છે, તો કે દીપક છે એ દીપક દ્રવ્ય છે અને એનો પ્રકાશ છે એ એની પર્યાય છે. તો દીપક વડે પ્રકાશવામાં આવતા એ પ્રકાશવામાં આવતા એ શું પ્રકાશવામાં આવે છે, તો કે ઘટાદિક પદાર્થો, એટલે કે આ શાસ્ત્ર છે એ પ્રકાશિત થાય છે, આ પ્રકાશિત થાય છે, આ પ્રકાશિત થાય છે. પણ એ પ્રકાશિત ક્યાં થાય છે, તો કે દીપક વડે પ્રકાશવામાં આવતા. તો દીપક વડે પ્રકાશવામાં આવતા તો દીપક ને દીપકનો પ્રકાશ છે એ તો દીપક સાથે છે અને ઘટપટાદિક પદાર્થો છે એ તો પૃથક છે. હવે શું કહે છે કે દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક પદાર્થો,
હવે એ ઘટાદિક પદાર્થો છે એ શું કરે છે એ બતાવે છે. દીપક વડે પ્રકાશિત ઘટાદિત પદાર્થો એમ કીધું, પછી હવે એમ કે છે કે દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક પદાર્થો દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે. ઘટાદિક પદાર્થો દીપકના પ્રકાશકપણાને જાહેર કરે છે. એ ઘટાદિક પદાર્થો છે એનું પ્રમેયત્વ અહીંયા દીપકના પ્રકાશમાં પ્રદર્શિત કરે છે, એટલે એ આત્મા અકર્તા સ્વભાવી છે એમ કહે છે. પર્યાય પર્યાયની કરતા છે, પર્યાયની કરતા પર્યાય આત્મા માત્ર જાણનાર. એ રાગને લઈને નહીં, દ્રવ્ય ગુણને લઈને નહીં, જાણવાની પર્યાય કરતા કર્મથી પોતે સ્વતંત્ર ઊભી થાય છે. પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. પર્યાયની સ્વતંત્રતા શા માટે સિદ્ધ કરે છે? કારણ કે દ્રવ્યને સ્વતંત્ર સિદ્ધ કરવું છે. દ્રવ્ય કરતા નથી, દ્રવ્ય અકર્તા છે. પર્યાયનો કરતા તો નથી, કારણ કે પર્યાયનો કરતા પર્યાય છે, માટે દ્રવ્ય અકર્તા છે. એ અકર્તા સ્વભાવી આત્મા બતાવો છે, એટલે પર્યાયનો કરતા પર્યાય છે એમ અહીંયા સિદ્ધ કરે છે. પર્યાય જાણવાની પર્યાય કરતા કર્મથી પોતે સ્વતંત્ર ઊભી થાય છે. એની સાથે રાગને ભેળવવો, એની સાથે રાગને મેળવવો, ભેળવવો, અને રાગ છે એ મારો છે એમ માનવું, એની સાથે પર્યાય કરતા કર્મથી સ્વતંત્ર ઊભી થાય છે. એની સાથે રાગને મેળવવો, ભેળવવો, અને રાગ છે એ મારો છે એમ માનવું, એ મિથ્યાત્વ નામ આત્માના સ્વરૂપની હિંસા છે. આ સ્વરૂપની હિંસા કરે છે જીવ પ્રત્યેક સમયે. રાગને પોતાનો માને, રાગ દ્રવ્યમાં તો નથી થતો, રાગ પૂદગલમાં તો નથી થતો, પણ મારી પર્યાયમાં તો થાય છે ને, મારી પર્યાયમાં તો છે ને, એ પર્યાય તો મારી છે ને, પર્યાયમાં તો થાય છે ને, એનો અર્થ જ એમ છે કે એને પોતાનો માને છે. એનો અર્થ જ એમ છે કે પોતાનો માને છે. પર્યાયમાં જ્ઞાન થાય છે એ ભૂલી ગયો છે, અને પર્યાયમાં રાગ થાય છે એ જ માયના કરે છે. તો કે કાંઈ એમ કહી દેવું કે ભાઈ રાગ થતો જ નથી ક્યાંય, તો હું વિતરાગ થઈ ગયો. તો કે એ પ્રશ્ન જ નથી આયા, નથી થતો એ પ્રશ્ન જ નથી, પણ પર્યાયમાં રાગ થાય છે, પર્યાયમાં રાગ થાય છે, પર્યાયમાં રાગ થાય. તારું વલણ રાગ ઉપર છે, એનો અર્થ એમ છે કે તારું વલણ જ્ઞાન ઉપર નથી. પ્રશ્ન ત્યાં ઊભો થાય છે, તારું વલણ ત્યાં જ કામ કર્યા કરે છે. એટલે જ આ મિથ્યાત્વ જાતું નથી. અનંત સંસારનું કારણ મિથ્યાત્વ કીધું છે. અનંત સંસારનું કારણ રાગ, અલ્પ સંસારનું કારણ છે મિથ્યાત્વ, અનંત સંસારનું કારણ છે. હમણાં જ મેં કીધું હતું કે શુભાશુભ ભાવનો વિચાર દરેક જીવ કરે છે. દરેક જીવ વિચાર કરે છે કે અશુભ ન જોઈને શુભ જોઈ, પણ એ શુભ ને અશુભ ને મારા માનવા એનું નામ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો વિચાર તો કોક કોક જીવ કરે છે. ગુરુદેવના પ્રતાપે તો આટલો ખ્યાલે આવી ગયો કે આને મિથ્યાત્વ કહેવાય. પહેલાં તો ખબર નહોતી કોઈને મિથ્યાત્વ એટલે શું. હે, આપણને તો આટલો ખ્યાલ આવી ગયો, છતાંય આપણે રાગ મારી પર્યાયમાં થાય છે, મારી પર્યાયમાં થાય છે, મારી પર્યાયમાં થાય છે, એ બાના નીચે જો આપણું મિથ્યાત્વ એવી રીતે ચાલ્યા જ કરતું હોય તો ખરેખર આપણે આપણી માન્યતા ફેરવી નાખવી જોઈએ. જો આપણે ન ફેરવી પુરુષાર્થ કરીને તો એ તો અનાદિનું ચાલે છે, એ ચાલ્યા જ કરશે એમ કહે છે. અહીંયા જો, હવે જો આ બીજો એની નીચે છે, આ દીવાની વાત આવે છે ને એ છે. જેમ નીચેનો પેરેગ્રાફ છે વચ્ચેનો, જેમ આ દીપક વડે પ્રકાશવામાં આવતા, હવે બહુ ઝીણી વાત આવશે. ગુરુદેવ કહે છે દીવા વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક ઘડો રથ પાણી આદિ ગમે તે ચીજ એ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક પદાર્થો દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે. શું કહે છે? ઘટાદિક પદાર્થો દીપકના પ્રકાશકપણાને જાહેર કરે છે. એ દીપકપણાને જ જાહેર કરે છે, એ ઘટપટને જાહેર નથી કરતા. ઘટપટ તો ઘટપટમાં રહ્યા, ઘડો આદિ જાહેર નથી કરતા, કેમ કે એ તો એનામાં રહ્યા. એ સંબંધીનું અહીં જ્ઞાન પોતાનું છે તેને જાહેર કરે છે. ઘટપટનું જ્ઞાન નથી, ઘટપટ સંબંધીનું જ્ઞાને નથી, ઘટપટનું જ્ઞાન નથી, ઘટપટ સંબંધીનું જ્ઞાન નથી, પોતાનું જ્ઞાન છે, પોતાના જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે, એ જ્ઞાન સ્વપર પ્રકાશક છે. એવા જ્ઞાનને પોતાનું છે તેને જાહેર કરે છે, કારણ કે એ પોતામાં રહ્યું. જો બીજો પેરેગ્રાફ એનો આવે છે કે ફરીને ગુરુદેવ કહે છે, ફરીને
दीवो छे ए बीजी चीज ने प्रकाशे छे एम नथी, पेला मा पेला के छे के दीवो छे ए बीजी चीज ने प्रकाशे छे एम छे ज नहीं। हवे एने गुईटू जी होय के मारा ज्ञान नो प्रकाश छे ई आ बधुय प्रकाशे छे, नहीं तो ती प्रकाश काम नो शू, आ काई प्रकाशे नहीं। तो गुरुदेव ने कहता था घणा कोई प्रश्न करे કે ભાઈ આ તમે આટલી બધી સિદ્ધની મહિમા કરો છો, સિદ્ધો અહીંયા ઉપર બેઠા બેઠા કરે છે શું, એ શું કરે છે અહીંયા? ગુરુદેવ કે એ તો આનંદના ઘૂંટડા પીવે છે, તો એ કે કાંઈ એક વ્યક્તિનું કાંઈ કરી ન શકે, કાંઈ કરે નહીં તો એ સિદ્ધ કામના શું અમારા માટે? તો કે એ તારા માટે કાંઈ કામના નથી, એ એના માટે એનું કામ કરે છે, અને તારું સિદ્ધ પણ તારામાં છે, એ તારું જ કામ કર્યા કરે, બીજું કાંઈ કરતું નથી, કરવાનો કોઈ સ્વભાવ જ નથી, માત્ર જાણવાનો સ્વભાવ છે, અને જાણવું એને બેસતું નથી, એને કાંઈક કરે નહીં ત્યાં સુધી ચેન પડતું નથી, એટલે આ મિથ્યાત્વ ચાલુ જ રહીએ છે, એ છૂટતું જ નથી મિથ્યાત્વ। જો અહીંયા કે ચોખ્ખું ફરીને દીવો છે બીજી ચીજને પ્રકાશે છે એમ નથી, એ પોતાની પ્રકાશની ચીજ જ પ્રકાશે છે, દીવાનો સ્વભાવ જ સ્વને પરને પ્રકાશવાનો છે, પોતે એને લઈને પ્રકાશે છે એ બીજી ચીજને પ્રકાશે છે એમ નહીં। શું કહે છે? દીવાનો સ્વભાવ જ સ્વને પરને પ્રકાશવાનો છે। હવે એ દીવાનો સ્વભાવ કેવો છે? તો કે સ્વપર પ્રકાશક છે। તો કે સ્વપર પ્રકાશક શું છે? તો કે એ જ્ઞાન છે। તો કે એ જ્ઞાનને પ્રકાશે છે, સ્વ અને પર, સ્વ અને પર એમ નહીં, સ્વપરને પ્રકાશવાનો સ્વભાવ છે એ પ્રકાશ જ્ઞાનનો છે। આવશે હમણાં, એ આવશે, હું બોલું એટલે એમ થાય કે આમાં એમ લખ્યું છે કે સ્વ અને પરને પ્રકાશવાનો છે, અને તમે જ્ઞાનની જ કેમ વાત કર્યા કરો છો? તો કે ગુરુદેવ બધું કહે છે, આમાં ગુરુદેવે બહુ વિસ્તાર કર્યો છે। આ એક પ્રવચન, અક્ષરસ પ્રવચન આપણે ચલાવીએ ને, એક પ્રવચન 8-10 દિવસ નીકળી જાય એક પ્રવચનમાં, એટલું બધું સુંદર પ્રવચન છે। એક એક અક્ષર, એક એક લાઈન અને એનો સ્પષ્ટતા તમે કરો ને, તો આખું ગુરુદેવનું હાર્દ તમને ખબર પડી જાય કે ઓહો હો, આમાં કેટલી બધી ગુરુદેવની શક્તિ છે, અને કેટલું બધું જ્ઞાયક અને જ્ઞાન એટલી જ સીધી કર્યા કરે। આપણે એનું આખું પ્રવચન સાંભળી જાય ને, એટલે ઘણા વિષયો ગુરુદેવના આવે, એટલે એ વિષયો આપણને જેની જે વિષય તરફ રૂચિ હોય ને એ વિષય એને ગમવા માંડે એમાંથી, સમજ્યા? અને ગુરુદેવને જે બતાવવું હોય ને એની રુચિ એટલી બધી તીવ્રપણે ન હોય ને, એટલે એ વિષય ચાલ્યો જાય ફટ કરતો, અને આપણે અહીંયા એ વિષય જ કાઢીને બતાવીને ત્યારે એમ થાય આ તો સારું છે, તો આવું જુઓ આપણે કેમ વિચાર ન કર્યો આવો। હે, એટલે આ હું વારંવાર કહું છું કે વાંચો તમે, અને આવી રીતે વાંચો, એક એક લાઈન, એક લાઈન વાંચો વિચાર કરો, બીજી લાઈન વાંચો વિચાર કરો, એનું નામ સ્વાધ્યાય છે। 4-5 કલાક સાંભળી લેવું એનું નામ સ્વાધ્યાય છે જ નહીં, એ સ્વાધ્યાય જ ન કહેવાય ખરેખર। સ્વાધ્યાય કોને કહેવાય? સ્વનો અધ્યાય, જેમાં સ્વ ઉર્ધ્વર્ય હંમેશા, એને સ્વાધ્યાય કહેવામાં આવે। એટલે વાંચવાનું એવું હોવું જોઈએ કે ભલે એક પેરેગ્રાફ જ વાંચો તમે, પણ એક પેરેગ્રાફ એવો અંદર ઉતરી જાય કે બીજી વાર એનો વિચાર ન કરવો પડે। નિર્ણય એને કહેવાય જે પદાર્થ વિશે જે જીવ નિર્ણય કરે, એ નિર્ણય ફરી તે પદાર્થ વિશે વિચાર ન કરવો પડે તેનું નામ તે પદાર્થ સંબંધીનો નિર્ણય કહેવામાં આવે। કોઈ પણ પદાર્થનો તમે નિર્ણય કરો, પછી તે પદાર્થનો નિર્ણય થયો ત્યારે જ કહેવાય કે તે પદાર્થ વિશે તમારે ફરી વિચાર ન કરવો પડે। જો ફરી ફરી વિચાર એના વિશે કરવો પડે તો એનું નામ નિર્ણય ન કહેવાય। નિર્ણય જ્યારે તમે કરવા બેસો ત્યારે એવી રીતે નિર્ણય કરો કે ભાઈ આપણે વાંચો વિચારો અને નિર્ણયની ભૂમિકા આવી જવી જોઈએ। એકવાર આ સ્વપર પ્રકાશક વાંચી લઈ, એટલે એ સ્વપર પ્રકાશક એટલું બધું ગાઢું અંદર બેસી જવું જોઈએ કે પછી એને એ સંબંધી વિકલ્પ જ ન થાય। ક્યાંય પણ ગુરુદેવમાં કેટલાય પ્રકાર આવે સ્વપર પ્રકાશકના, પણ એને અંદર બેસી ગયું હોય કે સ્વપર પ્રકાશક એટલે આમ જ છે, એટલે એને એ ખબર પડી જાય કે આ બીજી અપેક્ષા છે, ઓલી બીજી અપેક્ષા છે, ઓલી બીજી અપેક્ષા છે, એમ એને ખ્યાલમાં આવી જાય। જો આમાં આગળ જરાક આપણે એક બે વસ્તુ જોઈ લઈએ, ટાઈમ તો આપણી ઘડિયાળ બહુ સ્પીડમાં ચાલે છે, જો આમાં ગુરુદેવ કહે છે 57 નંબરનું પેજ છે, 57, એમાં બહુ સરસ વાત છે, જો 56 નંબરનું છે,
56 નંબરની છેલ્લી લીટી છે કે દીવો બીજી ચીજને પ્રકાશતો નથી કારણ કે બીજી ચીજમાં એ પેસતો નથી, એ પોતાની ચીજમાં રહીને પ્રકાશે છે એટલે એ તો દીવાના પ્રકાશને પ્રકાશે છે, એમ આત્મા રાગ દયાદાન કામ ક્રોધના પરિણામમાં પેસીને જાણતો નથી, એમાં તન્મય થઈને જાણતો નથી, તન્મય તો પોતાની પર્યાયમાં થઈને જાણે છે એથી તે પ્રકાશે છે, એ પોતાની જ્ઞાનની પર્યાયને પ્રકાશે છે, રાગાદિને પ્રકાશતો નથી, પ્રકાશે છે માત્ર પોતાની જ્ઞાનની પર્યાયને, કયો તો ભેદરૂપ અને અભેદથી કયો તો જ્ઞાયકને પ્રકાશે છે, ભેદરૂપ કયો તો જ્ઞાનને પ્રકાશે છે. શા માટે ભેદરૂપ કયો તો જ્ઞાનને પ્રકાશે છે અને રાગને પ્રકાશતો નથી, ખાતી જ્ઞાનને જ કેમ પ્રકાશે છે કે જોવો નીચેના પેરેગ્રાફમાં, એના પછીના બે પેરેગ્રાફ છોડીને જોવો, એમાં ચોથી લીટી છે એમાં લખ્યું છે કે પોતાના પર્યાયમાં દ્વિરૂપતાને પ્રકાશે છે, પોતાની પર્યાયની જ્ઞાનની દ્વિરૂપતા છે, ઈ દ્વિરૂપતા એવી છે કે એમાં રાગ પણ ખરેખર જેવો છે એવો ખ્યાલ આવે અને જ્ઞાયક પણ જેવો છે એવો ખ્યાલ આવે, એવું જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે, એવા સ્વપર પ્રકાશકપણાની દ્વિરૂપતા છે, એટલે એ સ્વપર પ્રકાશકપણું જ્યાં એને ખ્યાલમાં આવે છે ત્યાં એને ખબર પડી જાય છે કે જ્ઞાયક આવો છે અને રાગ પણ આવો છે, એ જ્ઞાનમાં પોતાની પર્યાયની દ્વિરૂપતાને પ્રકાશે છે. જુઓ ઉપરમાં બીજો પેરેગ્રાફ છે એમાં કહે છે, આત્માનો સ્વભાવ સ્વતઃ સ્વયં સ્વપર પ્રકાશક હોવાથી પરને લઈને પરને પ્રકાશે છે એમ નથી, પરને લઈને પરને પ્રકાશે છે એમ નથી, પરને ને પોતાને પ્રકાશે છે એ પોતાને પ્રકાશે છે, પરને અને પોતાને પ્રકાશે છે, સ્વપર પ્રકાશક છે એટલે પરને પ્રકાશે અને પોતાને પ્રકાશે, પછી કહે છે કે પરને ને પોતાને પ્રકાશે છે એ પોતાને પ્રકાશે છે, પોતાની પર્યાયને પ્રકાશે છે, એ પર ચીજને પ્રકાશતો નથી. પછી એના બીજે એના પછીનો પેરેગ્રાફ, જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘડો મકાન કોઈ પણ ચીજ સામે હોય તે દીવો સામે સર્પ હોય અને પ્રકાશે છે, તો કે એ સર્પને પ્રકાશતો નથી, દીવો હોય અને સામે સર્પ આવ્યો હોય તો કે એ દીવો એ સર્પને પ્રકાશે છે, તો ગુરુદેવ કે સર્પને નથી પ્રકાશતો, તો કે સર્પને પ્રકાશે જ નહીં તો જ્ઞેય ઉડી જશે, તો જ્ઞેય ઉડી જશે તો શું થશે, તો કે જ્ઞેય ઉડી જશે તો જ્ઞાન પ્રગટ થશે, જ્ઞેય ઉડી જશે તો જ્ઞાન પ્રગટ થશે, તને વાંધો શું છે એમાં, જ્ઞેયનું લક્ષ છૂટી જશે તો જ્ઞાનની પ્રગટતા થઈ જશે, એમાં કાંઈ તકલીફ છે, એમાં કાંઈ તકલીફ નથી. જુઓ સર્પને પ્રકાશતો નથી, એ સર્પ સંબંધી પોતાનો પ્રકાશ જે દીવાનો પ્રકાશ એને પ્રકાશે છે, કારણ કે સર્પ અને સાથે દીવાના પ્રકાશનું તન્મયપણું નથી. કેટલી બધી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં કહે છે, એટલે એટલો બધો સુંદર આ વિષય છે. નીચેનો એક પેરેગ્રાફ છે એ વાંચી લઈએ, આપણો ટાઈમ તો થઈ ગયો છે. અહીં તો કહે છે પ્રભુ, એક વાર સાંભળ, તું એક ચૈતન્ય છો કે નહીં, છો તો તારો સ્વભાવ જાણવું એ છે કે નહીં, અને એ જાણવું છે તો જાણવું સ્વપર પ્રકાશકપણે છે કે એકલા સ્વપણે જ છે, જાણવું છે એ સ્વપર પ્રકાશકપણે જ છે કે એકલા સ્વપણે છે, જ્યારે સ્વપર પ્રકાશકપણે જાણવું છે તો એ પરને પ્રકાશે છે કે પોતાને પ્રકાશે છે, સ્વપર પ્રકાશકપણું પોતાને પ્રકાશે છે. જુઓ સ્વપર પ્રકાશકપણું એ જ્ઞાનનો સ્વભાવ છે. હવે એ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશકપણું હોય એ કાં તો જ્ઞાનને પ્રકાશે અને કાં તો અભેદ થાય તો જ્ઞાયકને પ્રકાશે, એની મર્યાદા જ એટલી છે, કારણ કે બીજા કોઈ સાથે એ તન્મય નથી થતું. જ્ઞાન તન્મય થાય તો જ્ઞાયક સાથે તન્મય થાય છે, અને કાં જ્ઞાન તન્મય હોય તો પોતાના જ્ઞાનના સ્વપર પ્રકાશક સાથે તન્મય હોય છે, કદી કોઈ પર સાથે રાગ સાથે કદી જ્ઞાનનું સ્વપર પ્રકાશક પણ તન્મય થતું નથી. એટલે એ પ્રકાશિત કરે તો કાં તો પોતાના જ્ઞાનને પ્રકાશિત કરે અને કાં તો અભેદપણે પોતાના જ્ઞાયકને પ્રકાશિત પડે, એટલી જ એની મર્યાદા છે. આ મર્યાદામાં રહેવા જેવું છે, ભલે પરિણામ ચાલતા હોય બારમાં, આખો દિવસ તો કોઈ આમાં ન રહી શકે, આપણે સમજીએ છીએ વિધ પ્રકારના પરિણામ ચાલતા હોય જીવના, હે ઘણી પ્રવૃત્તિ હોય ચાલતા હોય પરિણામ, એને તમે રોકી નહીં શકો, તમે એને બંધ કરવાનો વિચાર કરશો, તમે એને દબાવવાનો વિચાર કરશો, તમે એને રોકવાનો વિચાર કરશો તો એ ઉલટા બેવડાશે. એ ખરેખર કર્તવ્ય નથી જીવનું, પણ તમે એ જે પ્રકારે પ્રવૃત્તિ થાય છે એમાં તમે એ વિચાર કરો કે આ ખબર ક્યાં પડી મને, તો કે એ જ્ઞાનમાં ખબર પડી, તો કે એ જ્ઞાન શું કરે છે કામ, તો કે એ સ્વપર પ્રકાશક છે, તો કે એ સ્વપર પ્રકાશક છે એ શું છે, તો કે એ જ્ઞાનની દ્વિરૂપતાનો સ્વભાવ છે,
તો કે એ સ્વપર પ્રકાશક છે, એમાં પર પ્રકાશક છે, એ પર છે. તો કે ના, પર પ્રકાશક છે એ જ્ઞાન છે અને સ્વપ્રકાશક છે એ જ્ઞાન છે. તો મને તો જ્ઞાન દેખાય છે, મને પર નથી દેખાતું, મને જ્ઞાન દેખાય છે, મને જ્ઞાન દેખાય છે. એમ ભેદ જ્ઞાન કોઈ પણ જગ્યાએ જીવ ક્યાંય પણ બેઠો હોય કરી શકે છે. એને પ્રવૃત્તિથી નિવૃત્તિ આવી રીતે આવે છે, એને પ્રવૃત્તિ છોડવાથી નિવૃત્તિ નથી આવતી. એટલે પ્રવૃત્તિ રાખવી એમ કહેવાનો આશય નથી, પણ કોઈ પણ જીવ પોતાની જો મર્યાદામાં આવી જાય તો એ મર્યાદામાં જ્ઞાનને જ્ઞાયક સિવાય બીજું કાંઈ નથી. એ ક્યાંય પણ હોય એ જ્ઞાનને યાદ કરે તો એ જ્ઞાનમાં એને સ્વપર પ્રકાશકપણું છે. તો પર સંબંધીનું જ્ઞાન થાય તો એ જ્ઞાન થાય એમ લઈએ તો દોષ નથી કાંઈ, પરની સન્મુખ થાય એ દોષ છે. જ્ઞાન થાય એમ આવે તો એ જાણવાના ભેદમાં આવી જાય છે, ને એ ભેદ અભેદને અભિનંતો જ છે ને પ્રગટ થાય છે. એમ જ્યાં એને ખ્યાલ આવે તો એની સ્થિતિ આખી પલટાઈ જાય છે, એનો ભાવ આખો પલટાઈ જાય છે. એને પોતાને એમ લાગે છે કે આ કંઈક જુદી જુદી વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે, જુદું પરિણમન ચાલુ થઈ ગયું છે. જ્યાં જોઉં ત્યાં જ્ઞાન, જ્યાં જોઉં ત્યાં આત્મા, એના સિવાય બીજું મને કાંઈ દેખાતું જ નથી. એમ એને ખરેખર ખ્યાલમાં આવે છે. ખરેખર જેટલા જીવો પામે છે, જેટલા જીવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે પરિણમે છે, એ ભેદ રૂપે ખરેખર જ્ઞાનને જાણતા હોય છે, અભેદ રૂપે આત્માને જાણતા હોય છે, ત્યારે જ ખરેખર એને આત્માની અનુભૂતિ થઈ શકે છે. કારણ કે પરથી એ પહેલામાં પહેલો જુદો પડે છે, પછી રાગથી જુદો પડે છે, અને પછી જ્ઞાનમાં આવે છે, અને તે જ્ઞાન નાયક સાથે અભેદ થઈને પરિણમી જાય, ત્યારે એને મોક્ષ માર્ગની ઉત્પત્તિ થાય છે. જો અહીંયા એ પેરેગ્રાફ પૂરો કરી લઈ પછી આપણે પૂરો કરીએ છીએ. જ્યારે સ્વપર પ્રકાશકપણે જાણવું છે તો એ પરને પ્રકાશે છે કે પોતાને પ્રકાશે છે? તો કે સ્વપર પ્રકાશકપણું પોતાને પ્રકાશે છે. આહા હા, આવું ઝીણું ક્યાં લઈ ગયા? રાગનો કરતા નહીં, જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચેતન પ્રભુ આત્મા એ દયાદાન રાગનો કરતા તો નહીં, પણ એનો જાણનાર પણ નહીં, અહીં સુધી લઈ ગયા. જાણનાર કયો હતો? એના જાણવામાં એ આવે છે, માટે ખરેખર તો એ પોતાના જ્ઞાનને પ્રકાશે છે. સ્વપર પ્રકાશક પોતાની શક્તિ છે, એ શક્તિને વિસ્તારે છે, એ પોતાની શક્તિનો વિસ્તાર કરે છે, એ પોતાની શક્તિ અમર્યાદિત છે એને વિસ્તારે છે. એ કહે છે કે રાગાદિને વિસ્તારતો નથી, ચૈતન્યનો સ્વપર પ્રકાશક વિસ્તાર પોતાના જ્ઞાનને વિસ્તારે છે, પર વસ્તુ જ્ઞેયને વિસ્તારતો નથી. આવું ઝીણું છે. ગુરુદેવ એમ કહે છે કે આવું ઝીણું છે. હવે એક ઓલી ચાર વાત કીધી હતી ગુરુદેવે, એ બતાવી દઉં એટલે તમને જરા ખ્યાલમાં આવી જાય, કારણ કે બધા લોકો તો ઘરે જઈને વાંચતા નથી ને, એટલે અહીંયા બતાવી દઉં તો સારું. 59 નંબરનું પેજ ખોલજો, 59 નંબર, એમાં બીજો પેરેગ્રાફ છે. જુઓ ગુરુદેવ કહે છે કે જન્મ મરણ કરી કરીને બાપા, શું કહે છે? જન્મ મરણ કરી કરીને બાપા, આ 84ના અવતાર અનંતા ભવ કરી કરીને મરી ગયો છે, છતાંય થાયકો નથી, થાયકો નથી, પાછો વળતો જ નથી. ત્યાં બહારને બહાર કર, બહારની નજરું, આહા હા, હજી તો બહારને કરવાની નજરું એક વાત, હજી તો બહારમાં એટલે પરમાં કંઈક કરવાની નજરું, કંઈક મારાથી થઈ જાય એવી નજરું, એ એક વાત. પછી કહે છે કે પછી બહારને જાણવાની નજરું, એ બીજી વાત. આ બીજી વાત, કરું નહીં તો જાણું તો ખરો ને, આને કરું નહીં પણ હું જાણું તો ખરું ને, એ બીજી વાત ગુરુદેવ કહે છે. પછી કહે છે પછી મારામાં જણાય એ જ્ઞેયો જણાય છે, હું જાણું છું આને, એ જ્ઞેયો મારામાં જણાય છે. તો કે એ ત્રીજી વાત છે. પછી હવે અહીં કહે છે કે મારામાં જણાય છે તે હું જણાવું છું, એ ખરેખર ચોથી વાત છે, અને એ ખરેખર સાચી વાત છે. એમ કહે છે કે આહા, ભાષા તો સાદી, ભાવ સમજાય એવા છે કે નહીં યશપાલજી? આવો માર્ગ છે બાપા. આ મનુષ્ય દેહ તો ચાલ્યો જ હશે, મનુષ્ય દેહની રાખ થઈ જશે. આ તો રાખ છે, માટી ધૂળ રાખ છે, મસાણમાં રાખ આટલી પણ નહીં થાય. આટલી થઈને પવન આવશે એટલે ગુરુદેવ કહે છે ને, રચકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર્તન પામીશ ક્યાં? ચેત ચેત નર ચેત. એમ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને ઘણી પ્રેરણા આપે છે, અને આ પ્રેરણા અનુસાર આપણે પરિણમવું એ ખરેખર આપણું આત્માર્થપણું છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. જય જીનેન્દ્ર. આવતીકાલે કારતક સુદ પૂનમ તારીખ 12-11
2019 આવતીકાલે આપણે ત્રણ પર્વ છે. એક તો અષ્ટાનિકા પર્વની પૂર્ણાહુતિ છે, બીજું સમયસારનું ગુજરાતી શાસ્ત્રની સૌથી પહેલી આવૃત્તિ કારતક સુદ પૂનમે પબ્લિશ થઈ હતી, અને ત્રીજું પરમકૃપાળુદેવનો આવતીકાલે 153મો જન્મજયંતિ મહોત્સવ છે. તો આપણા મંદિરનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. 7:45 થી 8:10 સુધી જિનેન્દ્ર અભિષેક તથા પૂજન, આવતીકાલે નંદીશ્વર વિધાનની પૂર્ણાહુતિ થશે એટલે જે આપણે ત્યાં ભગવંતો પધાર્યા છે એમનું આપણે ક્ષમાપન અને વિસર્જન પણ કરશું. પછી 6:30 થી 9:30 સુધી પૂજ્ય